સામાન્ય રીતે આપણને લાગતું હોય છે કે દેશની ફોજમાં રહીને જ આપણે દેશની સેવા કરી શકીએ, પરંતુ આપણે સામાન્યમાં સામાન્ય કામ કરતા હોઈએ તો ત્યાં પણ આપણે દેશની ઉત્કૃષ્ટ રીતે યોગદાન આપી સેવા કરી શકીએ છીએ. માત્ર સરહદ પર શહીદ નથી થવાતું, ક્યારેક સામાન્ય માણસ પણ કે જે સામાન્ય કામ કરે છે, એ ચાહે સફાઈ કામદાર હોય, ઇલેક્ટ્રિશિયન હોય કે પછી આ દેશનો લડવૈયો સૈનિક, તમામ લોકો દેશની સેવા કરતા કરતા શહાદત વહોરતા હોય છે. બસ આપણો જોવાનો નજરિયો અલગ હોય છે. એવા જ એક વ્યક્તિની મુલાકાત કરાવી છે કે જેમણે ચોમાસા દરમિયાન એવું એક કામ કર્યું છે કે કહેવાનું મન થાય સલામ છે આવા કર્મચારીઓને. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસ્યા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત છે પોરબંદરના માધવપુર ઘેડ પંથકની. માધવપુર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થાય, સામાન્ય વરસાદ ઉપરવાસમાં પડે અને તેનું પાણી પહોંચે તેનાથી પણ, અથવા તો માધવપુરમાં વરસાદ ભયંકર વરસે તેનાથી પણ, આ સ્થિતિ દર વર્ષની છે. ત્યારે આપણે વાત કરવી છે આ વીજ કર્મચારીની. તેમનું નામ છે નંદાણિયાભાઈ અને આ વીજ કર્મચારીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તેઓ ગળાડૂબ પાણીમાં ઉતરીને પણ વચ્ચે ખેતરમાં નખાયેલા વીજ પોલ સુધી પહોંચે છે અને બાદમાં આ થાંભલા પર ચડી અને ત્યાં જઈ અને જમ્પર રિપેરિંગનું કામ કરે છે. આ તમને લાગશે કે સામાન્ય કામ છે, પરંતુ નંદાણિયાભાઈની સાથે મેં જ્યારે વાત કરીને પૂછ્યું કે આટલું જોખમ લેવાનું કારણ શું, ત્યારે તેમણે કહ્યું કે અમારી કંપનીના ગ્રાહકોને વીજળી સમયસર મળે એટલા માટે, કારણ કે અમે નથી ઈચ્છતા કે અહીંયા દિવસો સુધી પાણી ઓસરતા નથી તો દિવસો સુધી ગામના લોકો વીજળીથી વંચિત રહે. તેમણે કહ્યું કે જમ્પર ઉડી જવાની જે એક પ્રક્રિયા હતી એ થઈ, એટલે કે લાઇટ ડાઉન થઈ જાય, તેનાથી લોકોને વીજળી મળતી બંધ થાય, તેને રિપેર કરવું હતું. કારણ કે જો તાત્કાલિક હું ના કરું તો પાતા, સિંગરિયા અને ગોરસર આમ ત્રણ ગામની અંદર વીજળીનો પુરવઠો બંધ હતો, તે પૂર્વરત કરવો જરૂરી હતો, માટે મેં આ જોખમ લીધું. અને આવા જોખમ અમે વારંવાર અવારનવાર લેતા હોઈએ છીએ, કારણ કે ચોમાસાની અહીંયાની આ સ્થાનિક સમસ્યા પરમેનન્ટ છે. આ તમામ બાબતોની વચ્ચે આપણને લાગે કે આ તંત્ર કેટલું નિર્ભર છે, પરંતુ એક વસ્તુ એ પણ થાય કે આ કર્મચારી પોતાના કામને પ્રત્યે કેટલો વફાદાર છે. આ પણ દેશનો એક સૈનિક છે, આ રાજ્યનો એક સૈનિક છે. આ કર્મચારીને પણ આપણે સલામ કરવું જોઈએ. સફાઈ કામદાર ન હોય તો આપણા રાજ્યની, ગામની કે ઘરની સ્થિતિ કેવી થાય તેને આપણે કલ્પી ન શકીએ. એ જ પ્રકારે દરેક કર્મચારી કે દરેક અધિકારી પોતાના સ્થાન પર ઉત્કૃષ્ટ કામ કરી શકે છે, અને એ ઉત્કૃષ્ટ કામ કરે તો તેને પણ યોદ્ધા જ કહેવો જોઈએ. આવા યોદ્ધા ગુજરાતમાં અનેક છે. એ તમામ યોદ્ધાઓને સલામ કે જે પોતાના નાગરિકો, રાજ્યના નાગરિકો માટે સતત ખડે પગે કામગીરી કરતા રહે છે. આ નંદાણિયાભાઈ હતા, જેઓ પોરબંદર ડિવિઝનમાં વીજ વિભાગમાં નોકરી કરે છે અને તેમણે આ કામગીરી કરી છે, માટે નવજીવન ન્યૂઝ તેમને બિરદાવે છે. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે